પોરબંદરના રિલાયન્સ ફુવારાથી જીમ સુધીના રસ્તાનું સવા વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેમાં લાખોના ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી, પરંતુ અહીંના વૃક્ષો જાળવણીના અભાવે સુકાઈ ગયા છે, ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે. પોરબંદર એસટી ડેપો પાસે રિલાયન્સ ફુવારા નજીક વર્ષોથી નોનવેજ ચાઇનીઝ વાનગીઓનો વ્યવસાય કરતા લારી ધારકોને બે વર્ષ પૂર્વે હટાવી પાલિકા દ્વારા રૂપિયા 65 લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટીફિકેશન માટે આકર્ષક એલઈડી લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કર્યું હતું. જે બગીચો શહેરીજનો ઉપરાંત ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ હતું, પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ મોટાભાગના વૃક્ષો સુકાઈ ગયા છે. ઉપરાંત વૃક્ષોની સુરક્ષા માટે મૂકવામાં આવેલ લોખંડની જાળીઓ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલાક વૃક્ષોમાં આગ લગાડવામાં આવી હોવાનું પણ નજરે પડી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડા દરમિયાન અહીંની એલઈડી સ્ટ્રીટ લાઇટના બે પોલ ધરાશાયી થયા હતા, જે હજુ પણ નીચે યથાવત સ્થિતિમાં જોવા મળે છે. પાલિકાના કર્મચારીઓએ તેને ઉપાડી ફરી ચાલુ કરવાની તસ્દી વાવાઝોડાને આટલા સમય વીતી ગયા બાદ પણ લીધી નથી. ઉપરાંત અહીં જે અન્ય કલરફુલ લાઇટો ગોઠવવામાં આવી છે તે પણ મોટાભાગની બંધ હાલતમાં, તો કેટલીક લાઇટો ગાયબ થઈ ગઈ છે. પ્રજાના કરવેરાના લાખો રૂપિયાના બનાવેલા બાગનું થોડા સમયમાં જ નિકંદન નીકળી જતા અહીંથી પસાર થતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળે છે અને વહેલી તકે તેની જાળવણી કરવા પણ માંગ ઉઠી છે. અગાના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બગીચાના નિર્માણ બાદ નિયત સમય સુધી તેને પાણી પીવડાવવામાં સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે. આથી નવા પાલિકા પ્રમુખ અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો તેની પાસે અને ગાર્ડન કમિટીની જવાબદારી હોય તો તેની પાસે બગીચાની જાળવણી અને જરૂરી કામગીરી કરાવે તેવી માંગ પણ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.